आणंद जिला पोलीसे घरफोड़ चोरी ना गुनाओं ने अंजाम आपनार चिखलीगर टोळकी ना सागरितों ने दबोची लीधा छे। आणंद शहर जिला में रहेला घरफोड़ चोरी ना गुनाओं ने अंजाम आपती चिखलीगर गेंगना सागरितों ने पकड़वामां आणंद पोलीस ने सफलता मळी छे। अने शहर जिल्लामां वधी रहेला घरफोड़ चोरीना गुनाओने अंजाम आपनारा टोळकीने पकड़वा माटे आणंद जिल्ला पोलीस छेल्ला केटलाक दिवसोथी वोच गोठवीने बेठी हती। त्यारे आणंद एलसीबी पोलीसने मळेली बातमी प्रमाणे आ टोळकी 29 सप्टेम्बरना रोज आणंदमां चोरी करवा आवी होय अने चोरीना गुनाने अंजाम आपी परत जई रही हती। त्यारे मोंघी दाट सिडान कारमां वडोदराथी आणंद आवी चोरी करती आ गेंगने पकड़वा जिल्ला पोलीसे तकतो गोठवी दीधो हतो। અને વાસદ પાસે આવેલા હાઈવેના ટોલ નાકા પાસે વોચ ગોઠવીને તૈયાર બેઠા હતા ત્યારે જ ચોરી કરીને પરત આવતા આ ટોળકીને કારને પોલીસે રોકી લીધી હતી અને મહત્વનું છે કે ગેંગને દબોચી લેવાના ઈરાદા સાથે તૈયાર પોલીસકર્મી પર આ ચિખલીકર ગેંગ દ્વારા ગાડી હંકારી દેવામાં આવતા બે પોલીસકર્મીને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી। ત્યારે પોલીસે આ ગેંગના આરોપીઓને ટોળ નાકા પાસે જ દબોચી લીધા હતા અને પકડાયેલ ગેંગ દ્વારા આણંદ શહેર જિલ્લાના 6 જેટલા ગંભીર ઘરફોડ ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી। અને મહત્વનું છે કે આણંદ પોલીસ દ્વારા પકડવામાં આવેલા ચિખલીગર ગેંગ અગાઉ પણ વડોદરા શહેર જિલ્લામાં 16 જેટલા ઘરફોડ ચોરીના ગંભીર ગુના નોંધાયેલા છે। એકચ્યુઅલી પરમ દિવસે રાત્રે એક એલસીબીને બાતમી મળેલી આણંદ પોલીસને, એક ટીમ બરોડા પણ હતી, એ દરમિયાન અહીંયા બાતમી મળેલી કે કોઈ આણંદમાં ચિખલીગર ગેંગ ચોરી કરવા માટે આવેલી છે। એટલે એલસીબી વોચમાં વાસદ ટોલનાકા પાસે લોકેશન ઉપર વોચ કરી રહેલા હતા અને એને ચોક્કસ બાતમી હતી કે આ રોડ ઉપરથી જ નીકળશે ગાડી। હવે નેશનલ હાઈવે 8 છે એટલે બીજે કોઈ જગ્યાએ સ્પીડમાં જતી ગાડીને રોકવી થોડી અઘરી રહે એટલા માટે ટોલનાકા પર એલસીબી ગોઠવાયેલી। એ દરમિયાન એક ગાડી આવેલી જેનો નંબર છે GJ6AE6341। એ ગાડી સીધી સાઈડમાં ચડાવી એલસીબીની 3 ટીમો રાખીને એ લોકો રોકવાની કોશિશ કરેલી। એ દરમિયાન ગાડી આવીને સીધી એલસીબીના માણસો ઉપર નાખેલી અને એલસીબીના માણસોને મારીને ભાગી જવાની કોશિશ કરેલી। માણસો સમયસૂચકતા વાપરીને દૂર હટી ગયેલા। આગળની ટીમે ગાડીને રોકી લીધેલી, એમાંથી બહાર નીકળીને સીધા એલસીબીના માણસો ઉપર હુમલો કરેલો, એમાં 2 કર્મચારીઓને ઈજા થઈ છે। પછી જરૂરી બળ વાપરી તમામને પકડી લીધેલા। આ કુલ 5 આરોપીઓ છે આમાં, અને જે આણંદમાં ચોરી કરીને નીકળ્યા હતા એમાં 2 ચોરીઓ કબૂલેલ છે ત્યારની, અને એના અગાઉ પણ 2-3 દિવસથી એ લોકો ચોરી કરતા હતા। ટેકનિકલ સર્વેલન્સ અને ફૂટેજની મદદથી જાણવા મળેલું છે કે કુલ 6 ગુના જેટલા ગુનાઓમાં આ ગેંગ સંડોવાયેલી છે। એ લોકોએ કબૂલાત પણ આપેલી છે આમાં, અને વાસદ પોલીસ સ્ટેશનમાં આના કામે 307ની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। તેમાં આ તમામની હાલે અટકાયત કરી અને આગળની પૂછપરછ ચાલુ છે, અને અન્ય ગુનાઓ પણ નીકળવાની ચાન્સીસ છે। એમનો પૂર્વ ઇતિહાસ જોઈએ તો એના મુખ્ય આરોપીઓ પૈકીના જોહરસિંહ, દિલીપસિંહ બાવરી એનો આગેવાન છે મેઇન, એ તથા અન્ય બલજીતસિંહ, લોહરસિંહ, શેરસિંહ, બચ્ચનસિંહ વગેરે તમામ આરોપીઓ કુલ 17 જેટલા ગુનાઓમાં વડોદરા સિટીમાં અગાઉ દાખલ થઈ ચૂકેલા છે, આ બધા ગુનાઓમાં પકડાયેલા છે। અને અન્ય હજી ગુનાઓ પણ બરોડા રૂરલ, નડિયાદ, ખેડા વિસ્તારમાં પણ મળી આવવાની શક્યતા છે। આગળ એની પૂછપરછ ચાલુ છે અને રિમાન્ડ પર મેળવવામાં આવશે આરોપીઓને, અને આગળ પૂછપરછ બાદ વધારે ગુનાઓને ડિટેક્શન થવા સંભાવના છે। બકુલ પટેલ, KTV ન્યૂઝ, આણંદ।